હાર્દિક મહારાજના નામથી જ હું વધારે જાણીતો છું દરેક કપોળ સમાજમાં અને વૈષ્ણવ સમાજમાં. કર્મકાંડ, એસ્ટ્રોલોજી વગેરે વાસ્તુ કન્સલ્ટન્સીનું મારું મેઇન કામ છે અને અધ્યાત્મના માર્ગ ઉપર મારે થોડી વાત કરવી છે. કારણ કે અત્યારની જે પરિસ્થિતિ ચાલી રહી છે લોકડાઉનના સમયકાળમાં, લોકો ઘરમાં રહી રહીને થોડા માનસિક ત્રસ્ત થઈ ગયા છે અને આ સમયકાળમાં સૌથી વધારે જો ક્યાંયથી ટેકો મળે એમ હોય તો એ અધ્યાત્મના માર્ગથી મળે એમ છે. જે પ્રમાણે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ મોદી સાહેબે જે વાત કરી હતી છેલ્લે આ ચોથા નંબરનું લોકડાઉન જ્યારે એમણે સ્ટાર્ટ કર્યું ત્યારે એક વિષય પર એમણે ભાર મૂક્યો હતો, આત્મનિર્ભરતા. મારે આ આત્મનિર્ભરતા પર થોડી વાત કરવી છે, મારા વિચારો રજૂ કરવા છે આપને સૌને કે આત્મનિર્ભરતા માટે જો સૌથી મહત્વની વસ્તુ કઈ હોય ને તો એ આપણી અંદર આત્મવિશ્વાસ છે. જ્યારે માણસ આત્મવિશ્વાસથી ભરપૂર હોય ને ત્યારે એ સંપૂર્ણ આત્મનિર્ભર થઈ શકે છે. અને આ આત્મવિશ્વાસ જગાડવાનું કામ આપણે પોતે જ કરી શકીએ છીએ આપણા પોતાના જે કોઈ પણ ધર્મમાં ઈશ્વરે આપણને જે માધ્યમથી પૃથ્વી પર મોકલ્યા છે. એની માટે પહેલા તો એ જાણવું જોઈએ, જે ઘણા વર્ષો પહેલા અમે નાના નાના હતા ત્યારે સ્વાધ્યાય પરિવારમાં જતા શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી જે દાદાશ્રી ચલાવતા, એ સ્વાધ્યાય પરિવારમાં એક બહુ સરસ શીખવા મળ્યું હતું. અને જો એનો અર્થ કાઢીએ તો બહુ સરસ અર્થ થાય. સ્વાધ્યાય એટલે શું? સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન કરવું, એનું નામ સ્વાધ્યાય છે. જો સ્વ અધ્યયન એટલે આપણું પોતાનું અધ્યયન, હું કોણ છું. જ્યાં સુધી હું કોણ છું એ ખબર નહીં પડે ત્યાં સુધી સમાજની અંદર આપણું કોઈ અસ્તિત્વ નથી. એક યાદ રાખવા જેવી બાબત છે કે સમાજના સ્તર ઉપર આપણું અસ્તિત્વને ટકાવી રાખવા માટે પહેલા તો આપણે આપણા આત્મવિશ્વાસથી ભરપૂર થવું પડે છે. સામાજિક કોઈ પણ સ્ટેજ ઉપર જયારે આપણે જઈએ છીએ ત્યારે આપણી અંદરનો આત્મવિશ્વાસ જે સમયે ખોઈ બેસીએ છીએ, સમજી જવાનું કે આપણે એ ક્ષણે આ સમાજના સ્તર ઉપર ફેલ છીએ. સામાજિક સ્તર ઉપર પાસ થવા માટે પહેલા તો આપણે આપણા આત્મા સાથે કોન્ટેક્ટમાં આવવું પડે છે. જે આપણા આત્મા સાથેનો કોન્ટેક્ટ ઘણી વાર આપણે ભૂલી જઈએ છીએ. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અત્યારના સમયમાં આપણે બધા સાથે કોન્ટેક્ટ કરવામાં બહુ વ્યસ્ત બની ગયા છે. આપણા આત્મા સાથે કોન્ટેક્ટ કરવા માટે એક 5-10 મિનિટનો સમય પણ કોઈ ફાળવતું નથી. મારે વાત બહુ મહત્વની કરવી છે બહુ ઓછા સમયમાં. આમ તો મને આ સમય બહુ ઓછો પડે પણ જ્યારે આપણી સમય મર્યાદા છે એને ધ્યાનમાં રાખતા હું મુખ્ય મુદ્દા પર આવી જાઉં છું કે સ્વનું અધ્યયન કેવી રીતે કરી શકાય અને એનાથી આત્મવિશ્વાસ અને એના દ્વારા આત્મનિર્ભરતા કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ. તો આપણા ઋષિમુનિઓ પહેલાના સમયમાં બહુ બધું કહી ગયા છે જેને આપણે અત્યારે યોગા અને પાવર યોગા અને પ્રાણાયામના નામથી આપણે ઓળખીએ છીએ. પણ જો આપણે એને સૌ ટૂંકી ભાષામાં સમજીએ તો રોજના માટે જે આપણે થોડોક સમય ફાળવીએ છીએ, જે ઋષિઓ કહી ગયા કે સવારના 10-15 મિનિટનો સમય તમે તમારા ઈષ્ટદેવ, તમે તમારા કુળદેવ, તમે જે કોઈ તત્વને માનતા હોય, ઈશ્વરીય ચેતના બધી એક જ છે. આપણે બધા એને અલગ અલગ નામથી ઓળખીએ છીએ. બસ ભેદ આપણી દ્રષ્ટિનો છે. પરમાત્માએ તો એકમાંથી અનેક આ સૃષ્ટિનું સંચાલન કરવા માટે સ્વરૂપો લીધેલા છે. જેમ આપણને ચાર વર્ણની વ્યવસ્થાઓ આપી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, આ ચાર વર્ણ ભગવાને બનાવ્યા. પણ આ ચાર વર્ણની અંદર એને જે કઈ પણ વ્યવસ્થાઓ આપી એ વ્યવસ્થાઓને આપણે ઘણી વખત આપણા વિચારોથી અવ્યવસ્થામાં ફેરવી નાખીએ છીએ. ખરેખર એને અવ્યવસ્થામાં ફેરવવાની જરૂરિયાત નથી, એ આપણી વ્યવસ્થા છે. અને એ વ્યવસ્થાની અંદર જો આપણે રહેશું ને તો જરૂર આપણે સફળતાના શિખરો પાર કરી શકીએ છીએ. પરિસ્થિતિ એવી છે કે સવારના 10-15 મિનિટનો જે સમયની વાત હું કરવા જતો હતો કે આત્મવિશ્વાસ કેમ જગાડવો, તો 10-15 મિનિટનો વધારે સમય માંગતા નથી કોઈ. આપણને ભગવાને 24 કલાક આપ્યા છે અને 24 કલાકમાંથી જો 15 મિનિટ આપણે એમને ના આપી શકીએ તો અંતરાત્મામાં બેઠેલો પરમાત્મા પણ આપણીથી નારાજ થઈ જાય છે. અને આ નારાજગીના કારણે ઘણી વખત એવું બની જાય છે કે આપણે અંતરાત્મા સાથેનો કોન્ટેક્ટ સંપૂર્ણપણે ખોઈ બેસીએ છીએ. ખબર જ નથી આપણે શું કરીએ છીએ, કોના માટે કરીએ છીએ, શું શેને માટે આપણે આપણું અસ્તિત્વ છે એના વિષયમાં કોઈ દિવસ કોઈ વિચાર કરવા માટે સમય ફાળવતો નથી. તો મારો અવાજ આવે છે આપને? હેલો ભરતભાઈ, તમારા ઈષ્ટદેવનું નામ સ્મરણ કરવા માટે કાઢો અને જો એક
આંતરિક ઉર્જાઓને તમે જાગૃત કરી શકો છો. સોરી, મને કઈ ડિસ્ટર્બન્સ વચ્ચે અવાજ આવી રહ્યો છે એવું લાગે. હેલો ભરતભાઈ સાંભળી શકો છો આપ મને હવે? તો મારી વાત એ હતી કે 10-15 મિનિટનો જે સવારનો સમય ભગવાનનું નામ સ્મરણ કરવા માટે ઋષિમુનિઓ કહી ગયા, એનું એક જ મહત્વનું કારણ હતું કે જો 15 મિનિટ આત્મારૂપી પરમાત્માની બેટરીને ચાર્જ કરવાનો સમય ફાળવશો ને તો આખો દિવસ ખૂબ આનંદમય જશે. જેમ સામાન્ય, એકદમ સામાન્ય ઉદાહરણ મારે આપણે આપવું છે સૌને, કે જેમ મોબાઈલ લઈએ છીએ, 5,000 નો હોય, 50,000 નો હોય કે 1,00,000 રૂપિયાનો હોય, પણ જો એને સવારના યોગ્ય સમય ચાર્જિંગ પર મૂકવામાં ન આવે તો સાંજે એ પણ આપણને જવાબ આપતો નથી. આ શરીર પણ અત્યારની ભાષામાં કહું તો મોબાઈલ છે, અને એનો આત્મા છે ને એ આપણી બેટરી છે. એને જેટલું તમે ચાર્જ કરતા રહેશો ને એટલી નેગેટિવ થોટ્સથી તમે દૂર રહેશો. આપણા સમયની અંદર જો સૌથી પોઝિટિવ થવું હોય તો એ આપણી પોતાની વિચારધારાથી આપણે થઈ શકીએ છીએ, કે જે અધ્યાત્મના માર્ગથી આપણને ઈશ્વરે શીખવાડે છે. અને બહુ સામાન્ય ભાષામાં કહું, અને મારા દ્રષ્ટિકોણથી જો આપણે કહું તો, મેં એક સંતનો એક લેખ વાંચેલો હતો, એની પરથી બહુ સરસ જાણવા મળે કે ભગવાન આગળ આપણે બે વસ્તુઓ કરવા જઈએ છીએ પણ ક્યારે અર્થ સમજતા નથી, એટલે ઘણી વખત દુઃખનો સામનો કરવાનો વારો આવે છે. એક ઇંગ્લિશ લેખકે પ્રશ્ન કર્યો હતો કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રાર્થના એન્ડ સ્તુતિ. ત્યારે એ સંતે એમને જવાબ આપ્યો હતો, પહેલા પ્રશ્નનો ઉત્તર આપ્યો હતો કે પ્રાર્થના ઇટ મીન્સ એપ્લિકેશન લેટર ટુ ગોડ. પ્રાર્થના છે ઈશ્વર આગળ આપણી કંઈક અરજી છે, આપણે કંઈક ઈચ્છા લઈને જઈએ છીએ, અને દરેકના મનમાં કઈક ઈચ્છા હોય જ છે. અત્યારના સમયમાં કોઈ એવો વ્યક્તિ નથી કે જેના મનમાં કોઈ ઈચ્છા કોઈ કામના ન હોય. આ સંસારની અંદર અત્યારના કોઈ વ્યક્તિ એવો છે જ નહીં, અને હોવી પણ જોઈએ, કઈક મહત્વાકાંક્ષા હોવી પણ જોઈએ, અને એ મહત્વાકાંક્ષા જયારે લઈને જાવ ત્યારે એ ચોક્કસ આપણી ઈચ્છાને પૂર્ણ કરે. જેવો પરમાત્મા ઈચ્છાને પૂર્ણ કરે ને એટલે આપણી પ્રાર્થના સ્વીકાર કરી લે, એટલે કે આપણી એપ્લિકેશન પાસ કરી લે, તો સંતો એવું કહી ગયા કે પછી તમે એની આગળ સ્તુતિ કરવા જજો. અને સ્તુતિનો અર્થ એમણે બહુ સરસ લખ્યો હતો કે સ્તુતિ ઇટ મીન્સ થેન્ક યુ લેટર ટુ ગોડ. સ્તુતિ છે ને એ ભગવાનને થેન્ક યુ કહેવા જવાની પ્રક્રિયા છે, એનો આભાર વ્યક્ત કરવા જવાની પ્રક્રિયા છે. અને અત્યારના સમયની પરિસ્થિતિનું નિર્માણ એટલે જ થયું છે કારણ કે આપણે બધા થેન્ક યુ કહેવાનું ચૂકી જઈએ છીએ. ક્યારેક ક્યારેક રાત્રે સૂતા પછી ખબર નથી હોતી કે સવાર પડવાનું છે કે નહીં. આ મંગલમય દિવસના વધારો ભગવાન આપણા જીવનમાં કરે ને ત્યારે એને આપણે થેન્ક યુ કહેવું જોઈએ. એટલા માટે સવારના ઋષિઓએ 15 મિનિટ ભગવાનને આપવા માટે કીધું છે કે જેથી આપણા આત્મારૂપી પરમાત્માની બેટરીને ચાર્જ કરી શકીએ અને આપણા આત્મવિશ્વાસમાં વધારો કરી શકીએ. ક્યારેક અનુભવ કરી જોજો, નિયમ લેજો. આજ તો સમય મર્યાદા, મને એવું લાગે છે કે કદાચ હું વધારે લઈ રહ્યો છું. ક્યારેક સમય મળશે તો આના પર વિશેષ ચર્ચા કરશું, અને આપણે કદાચ હિન્દીમાં કરશું જેથી કરીને સૌ સમજી શકે. આપણી માતૃભાષાને મારે મહત્વ આપવું હતું એટલે માટે ખાસ મેં આજ ગુજરાતી સબ્જેક્ટ, ગુજરાતી પર હું બોલી રહ્યો છું. પણ વિશેષ વાત એ કરવી હતી કે આ આત્મવિશ્વાસને ટકાવવા માટે અને આત્મનિર્ભર બનવા માટે અધ્યાત્મનો માર્ગ જીવનમાં બહુ જ જરૂરી છે, કે જે આપણા પાયાને મજબૂત કરવાનું કામ કરે છે. અને એ અનુભવ આપણે આપણી જાતે કરી શકીએ છીએ, આપણા આત્મારૂપી પરમાત્માની બેટરીને ચાર્જ કરીને. તો રોજ બને તો 15-20 મિનિટનો સમય ફાળવજો. આ લોકડાઉનના સમયમાં અને અત્યારની જે વાસ્તવિક પરિસ્થિતિ ચાલી રહી છે, એ પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળવાનો જો કોઈ માર્ગ કાઢી શકે તો એ આપણો આધ્યાત્મિક પાવર છે. અને એ આધ્યાત્મિક પાવર મનુષ્યના પોતાના હાથમાં છે. આ બધું પુરાણોમાં અને શાસ્ત્રોમાં ખાલી લખી દેવાથી કે વાંચી દેવાથી કાંઈ નથી થતું, એને થોડું અનુસરવું પડે છે. તો મારે આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા પર વાત કરવી હતી કે જે અધ્યાત્મના માર્ગથી આપણે પ્રગટ કરી શકીએ છીએ આપણી અંદર. આનાથી વિશેષ બહુ વધારે સમય લેવા નથી માંગતો, પણ ભરતભાઈ દેસાઈ અને આપ સૌનો હું આભારી છું કે મને બોલવા માટે આપે સવે મોકો આપ્યો અને સવે શાંતિથી સાંભળ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ.